ભાજપનો સ્ટાર પ્રચાર, ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીનો ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં પ્રચંડ પ્રચાર, સાથે ચેન્નઈમાં કરશે રોડ શો. અમિત શાહ સહિત તમામ નેતાઓ દેશમાં સંભાળશે ચૂંટણી પ્રચારનો મોરચો. ચૂંટણીની મોસમમાં વિપક્ષ પણ મેદાનમાં. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આરજેડી સહિત ગઠબંધનના તમામ પક્ષોનો ઝંઝાવાતી પ્રચાર. દક્ષિણમાં ડાબેરી પક્ષોના પ્રચારને કારણે રાજકારણ ગરમાયું. ભાજપ નેતા રાજનાથસિંહ કોંગ્રેસના ઘોષણાપત્ર પર કર્યો કટાક્ષ, કહ્યું કોંગ્રેસનો ઢંઢેરો ભારતને લઈ જશે પાછળ. તો કોંગ્રેસ નેતા જયરામ રમેશે રામ મંદિર મુદ્દે ભાજપ પર કર્યો પ્રહાર, કહ્યું અમે રામના પૂજારી છીએ, વેપારી નહીં. બીઆરએસએ ચૂંટણી પંચને રાહુલ ગાંધીની કરી ફરિયાદ, ચૂંટણીના નિયમોના ઉલ્લંઘનના લગાવ્યા આરોપ. કહ્યું રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીમાં ફોન ટેપિંગ મામલે બીઆરએસ અધ્યક્ષ કે ચંદ્રશેખર રાવ પર લગાવ્યા ખોટા આરોપ. રાજ્યમાં પણ ભાજપના વરિષ્ઠ નેતાઓ કરશે ચૂંટણી પ્રચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમદાવાદમાં સોશિયલ મીડિયાના બેઠકનું આયોજન. તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ નવસારી વડોદરામાં બૂથ પ્રમુખ સંમેલનમાં આપશે હાજરી. કોંગ્રેસનો પોરબંદર અને સાબરકાંઠા ચૂંટણી પ્રચાર. ઉમેદવારોએ ગ્રામજનો સાથે સંપર્ક કરી કોંગ્રેસના ન્યાયપત્રથી કરાવ્યા વાકેફ. ન્યાયપત્રને ગણાવ્યું જનતાનો સાચો મિત્ર. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત મળશે કે જેલ. દિલ્હી શરાબ કૌભાંડ મામલે કેજરીવાલના જામીન પર આજે હાઈકોર્ટમાં સુનાવણી. તો કે કવિતાની ન્યાયિક કસ્ટડીનો આજે છેલ્લો દિવસ. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ. પ્રથમ દિવસે પર્વત પુત્રી માં શૈલપુત્રીની કરાય છે પૂજા. શક્તિપીઠ અંબાજી અને પાવાગઢમાં ભક્તોની જામી ભારે ભીડ. શાનદાર વૈશ્વિક સંકેતોના પરિણામે ભારતીય શેરબજાર ઐતિહાસિક 75,000 અને નિફ્ટી 22,000 ને પાર. સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી. સોનું 71,000 અને ચાંદી 81,000 ની નવી ટોચે.